मित्रों पदवी चलन ने रीतना हवे बीजा दाखला जोईए तो एमां पहेलो रकम में आपेला बे पद ने उभा गोठवी देवाना। रकम में बे पद आप्या होय छे एने बे खाना ने उभा गोठवीए तो दैनिक खर्च पहेलू खानो छे दैनिक खर्च रुपया में जेमां वर्ग आप्या छे 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 એની સામે પરિવારોની સંખ્યા આપી છે 4 5 12 2 જેનો સરવાળો કરવાથી આપણને સિગ્મા એફઆઈ મળે 25। હવે મિત્રો મધ્ય કિંમત કેવી રીતે શોધાય આગળ શીખવાડ્યું એ મુજબ 100 અને 150 એનો સરવાળો કરો એટલે આવશે 250 એના અડધા કરી દો એટલે 125 અને મિત્રો અહીંયા એચ 50 છે એચ 50 છે એટલે 150 200 250 350 નો વધારો છે તો 125માં 50 ઉમેરવાથી 175 175માં 50 ઉમેરો તો 225 225માં 50 ઉમેરો એટલે 275 275માં બીજા 50 ઉમેરીએ તો 325 તો આ રીતે મિત્રો આપણને મધ્ય કિંમતનું ખાનું મળે તો મધ્ય કિંમતમાં વચ્ચેનું ખાનું છે 225 તો 225ને આપણે એ લઈ લીધો યુઆઈના ખાનામાં અને એફઆઈયુઆઈના ખાનામાં શૂન્ય મૂકી દેવાનું અને યુઆઈના ખાનામાં તમે જાણો છો શૂન્યની ઉપર -1 -1ની ઉપર -2 અને શૂન્યની નીચે આવશે 1 અને 2 તો હવે મિત્રો આપણે એફઆઈનો યુઆઈ જોડે ગુણાકાર કરીએ 4 × -2 એટલે -8 5 × -1 તો -5 તો -8 અને -5 એટલે જવાબ આવશે -13 હવે એ જ રીતે -2નો ગુણાકાર 1 સાથે કરીએ તો 2 એકા 2 2નો ગુણાકાર 2 સાથે કરીએ તો 2 દુ 4 તો 2 અને 4નો સરવાળો 6 એટલે મિત્રો -13 અને 6 -13 અને +6 એનું સાદુરૂપ આવે -7 જેને સિગ્મા એફઆઈયુઆઈ આપણે કહીશું। હવે પદવિચલનની સૂત્ર એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈયુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ તો એની કિંમત છે 225 સિગ્મા એફઆઈયુઆઈ આવ્યું -7 સિગ્મા એફઆઈ છે 25 એચની કિંમત છે 50 તો છેદ ઉડી જશે 25 દુ 50 એટલે -7નો 2 સાથે ગુણાકાર કરવાનો એટલે 7 દુ 14 એટલે 225માંથી 14 બાદ થાય તો આવશે 211 અને પહેલું ખાનું છે એમાં એકમ કયો આપ્યો છે રૂપિયા એટલે આપણે એક્સ બારની કિંમત અહીંયા આવી રૂપિયા 211। હવે બીજો દાખલો જોઈએ મિત્રો દાખલા નંબર 7 SO2ની સાંદ્રતા આપવામાં આવી છે અને આવૃત્તિ આપી છે રકમમાં 2 આડા ખાના આપ્યા હોય એને 2 ઊભા ગોઠવી દઈશું એટલે પહેલું ખાનું છે 0.00 થી 0.04 બીજું ખાનું છે 0.04 થી 0.08 0.08 થી 0.12 તો મિત્રો આ જે વર્ગ છે એમાં તમે જોઈ શકો છો 0.08માંથી 0.04 બાદ કરવામાં આવે તો જવાબ આવશે 0.04 જેને કહીશું એચ શું કહીશું એચ અને હવે આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો 0.00માં 0.04 ઉમેરો એટલે 0.04 થાય એને 2 વડે ભાગો એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત મળશે 0.02 અને મેં તમને હમણાં સમજાવ્યું એમ એચ કેટલો આવે છે 0.04 તો 0.02માં 0.04 ઉમેરવાથી આપણને 0.06 મળે એવી જ રીતે આપણે 0.04 ઉમેરતા જઈશું એટલે એની પછીના વર્ગની મધ્ય કિંમત આપણને મળે તો 0.06માં 0.04 ઉમેરો એટલે થશે 0.10 0.10માં બીજા 0.04 ઉમેરો તો આવશે 0.14 0.14માં બીજા 0.04 ઉમેરો તો જવાબ આવે 0.18 0.18માં 0.04 ઉમેરો તો 0.22 હવે મિત્રો અહીંયા 6 વર્ગ આપેલા છે 6 ખાના છે તો એમાં ઉપરથી 3જા ખાનાને આપણે એ લઈ લીધું 0.10ને આપણે એ તરીકે લીધું એટલે એ જેને લીધું એની સામે યુઆઈ ને એફઆઈનું ખાનું આવશે 0 0 હવે 0ની ઉપર -1 -2 0ની નીચે 1 2 ને 3 હવે 4નો ગુણાકાર -2 સાથે કરો તો -8 9નો ગુણાકાર -1 સાથે કરો તો -9 2નો ગુણાકાર 1 સાથે કરો તો 2 એકા 2
चार नो गुणाकार बे साथे एटले चार दू आठ, बे नो गुणाकार त्रण साथे बे तरी छ, बन्ने ऋण संख्यानो सरवाळो थयो माइनस आठ अने माइनस नौ तो माइनस सत्तर, धन संख्याओ छे बे आठ अने छ एनो सरवाळो थशे सोळ तो माइनस सत्तर अने प्लस सोळ जेनु सादरूप आवशे माइनस एक, एटले के सिग्मा एफ आई वाय आपणने मळ्युं माइनस एक। हवे आपणे आगळ पद विचलननी रीतनું सूत्र જોઈએ तो पद विचलननी रीतनું सूत्र एक्स बार बराबर ए वत्ता सिग्मा एफ आई यू आई अपॉन सिग्मा एफ आई गुणिया एच। એટલે મિત્રો એની કિંમત છે 0.10, સિગ્મા એફ આઈ યુઆઈ માઇનસ એક આવ્યું, સિગ્મા એફ આઈ આવૃત્તિનો સરવાળો છે 30 અને એચ કેટલું મળ્યું 0.04, તો 0.04નો પોઈન્ટ દૂર કરીએ તો 4/100। એટલે મિત્રો હવે માઇનસ એકનો 4 જોડે ગુણાકાર તો માઇનસ 4 થાય અને 30 હતા એના બે ભાગ પાડ્યા 3×10×100 એમનમ। હવે 4ને 3 વડે ભાગાકાર કરો તો 4/3 કરશો એટલે કેટલા આવશે 1.33, ભાગાકાર બાજુમાં દર્શાવેલો છે અને 10×100 એટલે કેટલા થઈ ગયા 1000। હવે 1.33 જે આવ્યા એને 1000 વડે ભાગવા હોય તો 1000માં 3 શૂન્ય હોવાથી 3 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસશે એટલે મળે 0.00133। એટલે હવે મિત્રો આપણે આની બાદબાકી કરવાની, એટલે 0.10માંથી 0.00133 કેવી રીતે બાદ થાય એ બાજુમાં બાદબાકી દર્શાવેલી છે। 0.10માં 2 દશાંશ છે તો આપણે અહીંયા બીજા 3 શૂન્ય ઉમેરવા પડશે, એટલે 0.10 પછી બીજા 3 શૂન્ય મૂક્યા એટલે કે 0.10000માંથી 0.00133 બાદ કરીને આપ્યા છે તો આપણને જવાબ મળ્યો 0.09867। તો મિત્રો આપણે 3 દશાંશ સ્થળ સુધી જવાબ જોઈતો હોય તો 3 દશાંશ સ્થળ સુધીમાં 0.98 છે, 0.098 છે તો પાછળ 6 અને 7 ઉપર રાઉન્ડ કર્યો છે એટલે 6 છે જે 5 કરતાં મોટી સંખ્યા છે એટલે એ દૂર થશે એટલે 8ના કેટલા થઈ જાય 9। જ્યારે 5 કે 5 કરતાં મોટી સંખ્યા હોય તો આગળમાં 1 અંક ઉમેરવો પડે અને અહીંયા આગળ પહેલા ખાનામાં એકમ આપ્યો છે પીપીએમ, પીપીએમનો મતલબ છે પાર્ટ પર મિલિયન એટલે કે પ્રતિ લાખ 10મો ભાગ, પાર્ટ પર મિલિયન 10મો ભાગ, પ્રતિ ભાગ 10મો ભાગ હોય એને પીપીએમ વડે દર્શાવાય જેનો એકમ છે। બીજો દાખલો જોઈએ મિત્રો, દાખલા નંબર 8 જેમાં વર્ગ લંબાઈ કેવી છે અસમાન। એ લોકોએ આપણને કોઈ રીત સૂચવી નથી પણ મેં તમને કીધું એમ અસમાન વર્ગ લંબાઈ હોય અને કોઈ રીત સૂચવે નહીં તો આપણે ધારેલ મધ્યકની રીત કરી શકીએ। તો અહીંયા મિત્રો ગેરહાજર દિવસોની સંખ્યા પહેલું ખાનું છે, બીજું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યા, તો વર્ગ આપ્યો છે 0 થી 6। મિત્રો અહીંયા યાદ રાખજો વર્ગ લંબાઈ અસમાન છે એવી ખબર આપણને કેવી રીતે પડે, તો બીજા વર્ગમાં 10 છે, 10માંથી 6 બાદ કરો તો કેટલા આવશે 4, 14માંથી 10 બાદ કરો તો કેટલા આવે 4, એની પછીના વર્ગમાં 14 થી 20 છે, 20માંથી 14 બાદ કરીએ તો 6, એટલે તરત ખ્યાલ આવી જાય કે પહેલાં 6 હતા, 0 થી 6 એટલે 6માંથી 0 જાય તો 6, 10માંથી 6 જાય તો 4, એટલે પહેલાં 2 વર્ગ જોયા ત્યાં જ આપણને ખબર પડી ગઈ કે અહીંયા વર્ગ લંબાઈ કેવી છે અસમાન। તો વર્ગ લંબાઈ અસમાન હોય એટલે આપણે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી અને એની મધ્ય કિંમત શોધવી પડે, તો 0 અને 6નો સરવાળો થાય 6, એના અડધા કરશો એટલે 3, એ રીતે 6 અને 10 તો 6 અને 10નો સરવાળો થાય 16, એના અડધા 8, એવી જ રીતે મિત્રો દરેક વર્ગની મધ્ય કિંમત બંને અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી અને 2 વડે ભાગીને મધ્ય કિંમત મેળવેલી છે। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા 7 ખાના છે તો વચ્ચેનું ખાનું થશે 17, એટલે 17ને એ લઈ લો એટલે ડીઆઈ અને એફઆઈડીઆઈનું ખાનું શું આવી જશે 0, 0। અહીંયા આપણે વર્ગ લંબાઈ અસમાન હોવાથી ધારેલ મધ્યકની રીત કરી રહ્યા છીએ, તો આપણે દરેક એ તરીકે 17 લીધા એને આપણે એક્સઆઈની દરેક કિંમતમાંથી એ બાદ કરવો પડે
એટલે કે 3માંથી 17 બાદ થાય તો -14, 8માંથી 17 બાદ થાય તો -9, 12માંથી 17 બાદ થાય તો -5, એવી જ રીતે મિત્રો 24માંથી 17 જાય તો 7, 33માંથી 17 જાય તો 16, 39માંથી 17 બાદ થાય તો 22. અને મિત્રો અહીંયા FIનો DI જોડે ગુણાકાર કરીએ તો 11 × -14 તો -154, એવી રીતે 10 × -9 તો -90, 7 × -5 તો -35. એવી જ રીતે આ ત્રણેય ઋણ સંખ્યાનો સરવાળો કર્યો તો -279 મળે. એ રીતે 4 × 7 તો 28, 3 × 16 તો 16 × 48, 1 × 22 તો 22×22. આ ત્રણેય ધન સંખ્યાઓનો સરવાળો કરીએ તો 98 આવ્યો. હવે 279માંથી 98 બાદ કરવાના વિરુદ્ધ ચિહ્નો હોવાથી તો આપણને જવાબ મળે છે -181. એટલે σFIDI મળ્યું -181. હવે મિત્રો ધારેલ મધ્યકની રીતનું એક્સ બાર શોધવાનું મધ્યક શોધવાનું સૂત્ર a = σFIDI / σFI મૂક્યું, એની કિંમત છે 17. σFIDI છે -181. σFI કેટલું આવ્યું? 40. તો 40ના બે ભાગ પાડ્યા, 4 × 40. -181 હતા તો એ 181ને બાજુમાં રફકામ કરીને આપ્યું છે 181/4 કરીને, તો જવાબ મળ્યો 45.25. હવે મિત્રો નીચે 10 છે એટલે 45.25ને 10 વડે, 10 હોવાને લીધે 10 × 10 = 0 છે એટલે આવશે 4.525. તો 17માંથી 4.525 બાદ કરીએ, એની બાદબાકી પણ બાજુમાં દર્શાવેલી છે તો આપણને જવાબ મળશે 12.475. અને મિત્રો અહીંયા આગળ આપણે કીધું એ મુજબ ત્રીજો દશાંશ સ્થળમાં 5 આપ્યું છે, એને જો આપણે દૂર કરીએ તો 5 દૂર થાય એને લીધે 7ના કેટલા થશે? 8. એટલે આપણને મધ્યક મળશે 17 12.48. 7ના 8 થયા એટલે 12.48 આપણને મધ્યક મળશે. હવે મિત્રો આગળ જોઈએ, આનો આ દાખલો આપણે હવે અસમાન વર્ગ લંબાઈ હોવાથી આપણને જો પરીક્ષામાં રીતનું નામ ન આપે તો આપણે અસમાન વર્ગ લંબાઈથી પણ શોધી શકીએ. તો આ જે દાખલો આપણે હમણાં જોયો એ હવે અસમાન વર્ગ લંબાઈ હોવાને લીધે સીધી રીતે આ દાખલો ગણીને બતાવ્યો છે. તો તમને આગળના જે 3 ખાના કર્યા હતા, ગેરહાજર દિવસોની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા રકમમાં આપેલી જ હોય, એમનેમ મધ્ય કિંમતનું ખાનું હમણાં જે મેં તમને ધારેલ મધ્યકની રીતમાં 8મો દાખલો શીખવાડ્યો એનું જ બેઠું લખી દેવાનું છે. પણ મિત્રો અહીંયા સીધી રીતે હવે આપણે કરી રહ્યા છીએ અને FIનો XI જોડે ગુણાકાર કરવો ખૂબ સહેલો છે, અહીંયા જુઓ. એટલે આપણે સીધી રીત પણ આ દાખલા માટે કરી શકીએ. 11 × 3 = 33, 10 × 8 = 80, 12 × 6 = 84, 17 × 4 = 68, 24 × 6 = 96, 33 × 3 = 99, 39 × 1 = 39. અને FIનો XI જોડે ગુણાકાર થઈ ગયા પછી એનો સરવાળો કરીએ છેલ્લા ખાનાનો FIXIનો તો આપણને મળે σFIXI, જે અહીંયા મળે છે 499. હવે મિત્રો એક્સ બાર શોધવાનું સીધી રીતનું સૂત્ર છે σFIXI / σFI. એટલે 499 σFIXI આવ્યો, એને 40 વડે ભાગી દઈએ તો 40ના બે ભાગ પડે 4 × 40. 499ને 4 વડે ભાગવાથી 124.75 આવ્યા અને છેદમાં 10 હોવાને લીધે 0.1 સ્થાન ડાબી બાજુ ખસે એટલે 12.475 થાય. તો ફરી 5 ઉપર રાઉન્ડ કર્યો છે અને 5 દૂર થાય એટલે 7ના કેટલા થશે? 8. એટલે મિત્રો તમે જોઈ શકો છો ધારેલ મધ્યકથી ગણ્યો, સીધી રીતે ગણીએ કે આ દાખલો કદાચ પદ વિચલનની રીતે ગણીએ, જવાબ કેવો આવે છે? સરખો. જો આપણને રીતનું નામ ન સૂચવે તો આપણે વર્ગ લંબાઈ અસમાન હોય અને FIXIનો ગુણાકાર સહેલો હોય તો સીધી રીત સહેલી પડે, અને જો FIXIનો ગુણાકાર FIનો XI જોડે ગુણાકાર અઘરો પડતો હોય તો આપણને ધારેલ મધ્યકની રીત સહેલી પડે છે. એટલે આ રીતે કઈ રીતે આપણે દાખલો ગણવો એ આપણી પસંદગી ઉપર છે.